નમસ્કાર, ગ્રીન કિચનમાં આજે આપણે બનાવીશું પનીરના મિની સમોસા, જેને બનાવવા ખૂબ જ સરળ છે. એકદમ નવી રીતે આપણે તેને બનાવીશું અને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો બનાવીએ પનીરના મિની સમોસા. તો પનીરના મિની સમોસા બનાવવા માટે આપણે 1.5 કપ મેંદો લઈશું. સ્વાદાનુસાર મીઠું નાખીશું. 5 ચમચી અજમો નાખીશું. હવે આમાં લગભગ 1 ચમચો તેલ નાખીશું. સમોસાના લોટમાં તેલ થોડું વધુ હોય છે, જેથી કરીને સમોસા એકદમ ક્રિસ્પી બને. મિક્સ કરી લઈશું. હવે આમાં થોડું પાણી નાખતા જઈ અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લેશું. ધ્યાન રાખો કે લોટ એકદમ કઠણ પણ ન હોવો જોઈએ અને એકદમ નરમ પણ ન હોવો જોઈએ. તો લો, 4 થી 5 મિનિટ માટે લોટને મસળી અને મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે. હવે આ લોટને ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દઈશું અને આ સમય દરમિયાન આપણે તેનો મસાલો તૈયાર કરી લેશું. મસાલો બનાવવા માટે અહીં મેં 100 ગ્રામ પનીર લીધું છે, તેને મેં નાના ટુકડામાં કાપી લીધું છે અને 1 કપ જેટલા લીલી તુવેરના દાણા લીધા છે, તેને મેં 2 મિનિટ માટે પાણી સાથે ઉકાળી લીધા છે. લીલી તુવેરની જગ્યાએ તમે લીલા વટાણા પણ લઈ શકો છો, તો આ માટે વટાણાને પણ પાણી સાથે ઉકાળી લેવા. હવે એક સૂકો મસાલો તૈયાર કરીશું. સૂકો મસાલો બનાવવા માટે અહીં મેં 3 લાલ સૂકા મરચા લીધા છે, તેના દાંડલા દૂર કરી અને તેને એક પેનમાં લઈ લઈશું. હવે તેમાં 3 ચમચી આખા ધાણા નાખીશું. 1/2 ચમચી જીરું નાખીશું. હવે આ સૂકા મસાલાનો ભેજ દૂર થાય ત્યાં સુધી આપણે તેને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. હેલો, સૂકો મસાલો શેકી લીધો છે. હવે આ મસાલામાંથી તે થોડો ઠંડો થાય ત્યારબાદ તેનો પાવડર તૈયાર કરીશું. તો લો, મસાલાને અધકચ્યો પીસી લીધો છે. હવે આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં લીલી તુવેરના દાણા નાખીશું. તૈયાર કરેલો સૂકો મસાલો નાખીશું. મિક્સ કરી લઈશું. હવે આમાં 100 ગ્રામ પનીરના ક્યુબ નાખી દઈશું. હવે આમાં સ્વાદાનુસાર મીઠું નાખીશું. 2 મિનિટ આ રીતે શેકીને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે ગેસ બંધ કરીશું અને આ મસાલાને ઠંડો થવા દઈશું. તો લો, સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે અને લોટ પણ સેટ થઈ ગયો છે. હવે આ લોટને મસળી લઈશું. હવે સમોસા તૈયાર કરી લઈશું. સમોસા તૈયાર કરવા માટે અટામણમાં મેંદો લઈશું અને સમોસા બંધ કરવા માટે થોડું પાણી લઈશું. હવે આ લોટમાંથી રોટલી બને તેવા લુવા તૈયાર કરી લઈશું, કેમ કે આપણે સમોસાને એકદમ સરળ રીતે બનાવીએ છીએ. હવે આ લુવાને આપણે રોટલીની જેમ વણી લઈશું. પાટલા ઉપર થોડો મેંદો છાંટીશું. લુવો લઈશું અને એક જાડી રોટલી વણીને તૈયાર કરીશું. તો લો, મેં થોડી જાડી રોટલી વણી લીધી છે. હવે તેને કટ કરી લેશો. આ રોટલીને કટ કરવા માટે મેં પાણીનો ગ્લાસ લીધો છે. ગ્લાસની બદલે મોટું કુકી કટર પણ લઈ શકાય અને તે ન હોય તો એમ જ મીડિયમ સાઇઝની પૂરી વણી લેવી. હવે આપણે સમોસા બનાવી લઈશું. તા માટે પૂરીને હાથમાં લઈ આ રીતે તેને વાળી લઈશું, દબાવી દઈશું. હવે આને બાજુની સાઈડમાં દબાવી દઈશું. તો જુઓ, સમોસાનો નાનો કોન તૈયાર છે. આને કટ કરવાની જરૂર નથી રહેતી. હવે આમાં સ્ટફિંગ કરીશું. હવે આ બોર્ડર ઉપર પાણી લગાવી લઈશું અને સમોસાને બંધ કરી દઈશું. તો જુઓ, ખૂબ જ સરળતાથી આપણે સમોસું તૈયાર કરી દીધું છે. આ રીતે બધા સમોસા વાળી લઈશું.
તો લો, બધા સમોસા તૈયાર કરી લીધા છે. તેને મેં થોડી વાર માટે પંખા નીચે સુકાવી દીધા છે અને તેની સાઈડ ચેન્જ કરી લીધી છે. આ રીતે કરવાથી સમોસા એકદમ ક્રિસ્પી બને છે. તો હવે આ સમોસા તળવા માટે તૈયાર છે. તો સમોસાને તળવા માટે મધ્યમ તાપમાન ઉપર તેલ ગરમ કરીશું. ધ્યાન રાખો કે તેલનું પ્રમાણ થોડું વધુ લેવું. તો લો, તેલ ગરમ થઈ ગયું છે. હવે સમોસાને તળી લેશું. હળવા હાથે ફેરવતા જઈને તળીશું. 2-3 વાર તેની સાઈડ ચેન કરીશું જેથી કરીને તે પરફેક્ટ ફ્રાય થાય. ચલો, સમોસા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. સારી રીતે તળી લીધા છે. હવે તેને કાઢી લેશું. બધા સમોસાને આ રીતે તળી લેશું. ચલો, બધા સમોસાને તળી લીધા છે. આ ખૂબ જ સરળ રીત છે. તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવો અમને શેર કરજો.